એક બાત મુજે યાદ આવી, કહું ગુજરાતી મેં કહેની પડેગી ક્યોંકિ હિન્દી મેં વો જમેગા નહીં. ગુજરાતી ભાષાના અમુક શબ્દો બહુ અદ્ભુત છે. કહું જરાક આમ આમ સુદર્શન છે, કડવી દવા છે પણ. હા, બહેનો રસોઈ કરે પછી આપણે ઘરમાં રસોઈ કરવા માટે તપેલી રાખીએ. હકીકતમાં સાવ ઠંડી હોય તો એ ગુજરાતી ભાષામાં એને તપેલી કહેવાય. સાવ ઠંડી ટાટી ઠીકરા જેવી હોય, હાવ ગુજરાત. આપણે દૂધ ગરમ કરવું હોય, તપેલી ને જરાય ગરમ કરવી ન હોય પણ એ કારણ વગર તપેલી. અને દરેક ઘરમાં એક બે તપેલી. બેનો મને માફ કરે, હા ભાઈ, ઘણા ભાગશાળીના ઘરમાં તો આખી અભરાય તપેલી ની હોય. સાસુ તપેલી, વહુ એ તપેલી, નણંદ તપેલી, આખા ઘરમાં બધું તપેલું જ હોય. એ નામ કેટલું સરસ છે. તમે દૂધ ગરમ કર્યું, હવે તમારે દૂધની જરૂર છે, તપેલી કારણ વગર તપી, તો કરવું શું? સમજણની સાંડસીથી તપેલીને ઉતારી દૂધ લઈને પી જવું, 5 મિનિટ એમને રહેવા દેવી એટલે એની મેળે ઠંડી. બહેનોને એમ થશે કે મારું કીધું, એવું નથી, તપેલાય હોય છે. એક પણ પુરુષે તાળી નથી પાડી. વારા પછી વારો અને મેં પછી ગારો, તો સૌનું આવે, તપેલાય હોય. પણ ફરક શું તપેલી અને તપેલામાં? તપેલા તો બિચારા વાર તહેવારે તપેલા હોય, બાકી તપેલ્યું તો મોટો પ્રસંગો હોય, મોટી રસો હોય ત્યારે બિચારા તપેલા હોય, બાકી આ તો 24 કલાક